અમદાવાદ શહેરમાં પડેલા ભુવાઓ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ. શહેરમાં પડેલા ભુવાઓને લઈને ગુજરાત હાઈકોર્ટે એમસીને ટકોર કરી. હાઈકોર્ટે કહ્યું કે કોઈપણ સંજોગોમાં શહેરમાં પડેલા ભુવાઓ અંગે નિકાલ લાવવામાં આવે. એમસીએ ભુવાઓ માટે જૂની પાઇપલાઇનને જવાબદાર ગણાવી અને કોર્પોરેશનને જવાબદાર કોન્ટ્રાક્ટરોને નોટિસ આપ્યાની રજૂઆત પણ કરી. આગામી સપ્તાહ સુધીમાં રિપોર્ટ રજૂ કરવા માટે એમસીને હાઈકોર્ટે ટકોર કરી છે. તો જે રીતે દરેક વખતે આ રીતે ભુવાઓનું સામ્રાજ્ય અમદાવાદ શહેરમાં જોવા મળે છે, જૂની જે પાઇપલાઇન છે તેને જવાબદાર ઠેરવી છે એમસીએ. પરંતુ હાઈકોર્ટે જે રીતે ટકોર કરી કે તાત્કાલિક આ સમસ્યાનો નિકાલ લાવવામાં આવે એમસી દ્વારા, એમસીએ જે રીતે ભુવા માટે જૂની જે પાઇપલાઇન છે તેને જવાબદાર ઠેરવી દરેક વખતેની આ સમસ્યા, વરસાદ બાદ આ રીતે ભુવાઓના સામ્રાજ્યમાં ઘેરાઈ જાય છે અમદાવાદ શહેર. આ તરફ ગુજરાતમાં મુખ્યમંત્રી આવાસ યોજનાને લઈને કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે અમદાવાદના જોધપુર ગામમાં મુખ્યમંત્રી આવાસ યોજનાની દિવાલ ધરાશાયી થતા ભ્રષ્ટાચારની પોલ છતી થઈ ગઈ. દિવાલ ધરાશાયી થતા કાર અને ટ્રેક્ટર કાટમાળ નીચે દટાઈ ગયા. દિવાલ ધરાશાયી થતા બિલ્ડર રમેશ સેલડિયાની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા છે. સ્થાનિકોએ બિલ્ડર સામે ગંભીર આક્ષેપો કર્યા. રમેશ સેલડિયા ગ્રુપની પ્લેડિયમ બિલ્ડિંગનું કામ પણ ચાલુ હતું. આવાસની બાજુમાં 25-30 ફૂટનું ખોદકામ યથાવત હતું. દિવાલ ધરાશાયી થતા સ્થાનિકોએ આવાસ યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે. અહીં અનેક પ્રકારના સવાલો એ પણ ઉઠી રહ્યા છે કે શું મુખ્યમંત્રી આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, શું દિવાલમાં હલકી કામગીરી થઈ રહી છે, દિવાલમાં હલકી કક્ષાનું મટીરીયલ વપરાઈ રહ્યું છે, યોજનામાં કામની શરૂઆત કેવી રીતે થઈ, દિવાલ ધરાશાયી તેને લઈને પણ અનેક સવાલો. આવાસની બાજુમાં 25-30 ફૂટનું જે ખોદકામ કરવામાં આવ્યું હતું શા માટે કરવામાં આવી રહ્યું હતું, ખોદકામને કેમ બિલ્ડરે ન રોક્યું, અન્ય શહેરોમાં પણ શું આવી જ કામગીરી કરવામાં આવી રહી છે, તમામ પ્રકારના સવાલો છે, સળગતા સવાલો હાલ ઉઠી રહ્યા છે. એક મસ્ત મોટી દિવાલ ધરાશાયી થઈ ગઈ છે, કોઈ સામાન્ય દિવાલ ન કહી શકાય. મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત જે કામગીરી ચાલી રહી હતી તે અંતર્ગત આ દિવાલ ધરાશાયી થઈ છે. રમેશ સેલડિયા નામની જે વ્યક્તિ છે તે આ તમામ કામગીરી સંભાળી રહ્યા છે. તેને લઈને અત્યારે ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે દિવાલની નીચે એક ટ્રેક્ટર પણ દટાયું હતું. શા માટે આસપાસ ખોદકામ કરવામાં આવી રહ્યું હતું, શું આ જ પ્રકારની કામગીરી આવાસ યોજનાના નામે કરવામાં આવે છે, અનેક સવાલો હાલ ઉઠી રહ્યા છે. શા માટે આટલી તોતિંગ મસ્ત મોટી દિવાલ ધરાશાયી થઈ, કેવા પ્રકારની કક્ષાનું મટીરિયલ વાપરવામાં આવતું હતું, તે તમામને લઈને ત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના ભ્રષ્ટાચારનો એક મોટો ખુલાસો થયો છે, કારણ કે આ યોજના બાદ જે દિવાલ બનાવવામાં આવી હતી તે દિવાલ ધરાશાયી થતા અત્યારે વાહનો પર પડી રહ્યું છે. બાજુમાં જે ખાનગી કન્સ્ટ્રક્શન ચાલુ કર્યું હતું એ કન્સ્ટ્રક્શન દરમિયાન આ દિવાલ અચાનક ધરાશાયી થતા હજી તમે જોઈ શકો છો કે જે ટ્રેક્ટર છે અને જે કાર છે તેની પર આખું કાટમાળ ધસી પડ્યું હતું. જે પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે એમાં ચોક્કસ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કેવા પ્રકારનું ભ્રષ્ટાચાર અને કેવું મટીરિયલ્સ યુઝ કરવામાં આવ્યું હશે જેના કારણે આજે બાંધકામ ધરાશાયી થઈ ગયું છે. તમે જોઈ શકો છો નવી બિલ્ડિંગ છે, નવી દિવાલ છે, નવું કામકાજ છે, તમે જોઈ શકો છો કલર પણ નવો છે, પરંતુ આજે મટીરિયલ્સ તમે જોઈ શકો છો કે નકરી જે માટી જોવા મળી રહી છે, કારણ કે જે પ્રકારે અચાનક જ જ્યારે દિવાલ ધરાશાયી થાય છે તો સ્પષ્ટ ભ્રષ્ટાચાર અત્યારે ચોક્કસ દેખાઈ રહ્યો છે. સ્થાનિકોમાં અત્યારે ખૂબ જ રોષ છે, સલામતીને લઈને તેઓ માંગ કરી રહ્યા છે, પણ મહત્વનું છે કે તંત્ર હજુ સુધી કોઈ પગલાં ભરતું નથી. આગામી વરસાદ દરમિયાન પણ આજે આવાસ છે ત્યાં ભૂવો પડી ગયો હતો, એટલે ક્યાંક ને ક્યાંક ફરી એક વખત ભ્રષ્ટાચારની પોલ ખુલી રહી છે અને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કેમેરામેન મેહુલ રાઠોડ સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ અમદાવાદ.